ગ્રામરમાં કેપિટલ સ્મોલ જોયા, કોન્સોનન્ટ અને વોવેલ્સ બી જોયા અને આર્ટિકલ્સ એ અને એન જોયા ને. હવે નેક્સ્ટ લેસન છે લેસન નંબર 5. શું છે? નેમિંગ વર્ડ્સ. નેમિંગ વર્ડ્સ એટલે નામના શબ્દો. તો નેમિંગ વર્ડ્સ આપણે જોઈએ એની પહેલા ડે ડેટ નેમ અને રોલ નંબર આપણે લખીએ છીએ. ડે ડેટ નેમ અને રોલ નંબર લખ્યા પછી આપણે જોઈએ તો આપણે શું છે આગળ? તો કે વી યુઝ, આપણે ઉપયોગ કરીએ છીએ નેમિંગ. નેમિંગ એટલે નામના, વર્ડ્સ એટલે શબ્દો, નામના શબ્દો. ફોર એટલે માટે, પીપલ એટલે લોકો, પ્લેસ એટલે જગ્યા, એનિમલ્સ એટલે પ્રાણી, ઓર એટલે અથવા, અને થિંગ્સ એટલે વસ્તુઓ. તો શું કે છે આપણે ગુજરાતી રૂલ્સ બોક્સમાં લખેલો છે ને, અને શું કહેવાય છે? જી રૂલ્સ, ગુજરાતી રૂલ્સ. શું છે? આપણે નામના શબ્દો, માણસ, જગ્યા, પ્રાણી અથવા વસ્તુ માટે વાપરીએ છીએ. શું કે છે કે આપણે નામના શબ્દો કોના માટે વાપરીએ છીએ? તો કે કોઈ માણસ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, જગ્યા હોય, તો એના માટે આપણે નામના શબ્દો વાપરીએ છીએ. જેમ કે પીપલ એટલે માણસ, પ્લેસ એટલે જગ્યા, પ્લેસીસ એટલે જગ્યાઓ, એનિમલ્સ એટલે પ્રાણીઓ, અને થિંગ્સ એટલે વસ્તુઓ. અહીંયા કેમ પીપલ સ ન આવ્યું? કારણ કે આપણે જોઈએ તો આ પીપલ એટલે માણસો બહુવચન જ છે, એટલે એને પીપલ્સ લખવાની જરૂર છે નહીં. તો જોઈએ પીપલમાં કોણ આવે? બોય. બોય એટલે છોકરો. છોકરો માણસ છે તો કે યસ. તો બોય સેમાં આવે? પીપલમાં. પછી ટીચર, ટીચર માણસ છે? યસ છે ને, હા. તો એ પણ સેમાં આવે છે? પીપલમાં. પછી ગાર્ડન, ગાર્ડન એટલે શું છે? કોઈ એક જગ્યા છે. તો ગાર્ડન ક્યાં આવે? પ્લેસીસમાં. પછી તમે હોસ્પિટલ જાઓ એ ક્યાં આવે? પ્લેસીસ એટલે જગ્યામાં આવે ને. એવી રીતે છે વિલેજ, વિલેજ એટલે ગામ, ગામડું હોય છે ને આપણું, ગામ વતન હોય છે ને, તો એ વિલેજ એટલે ગામ, એ શું છે? પ્લેસીસ છે. પછી ડોગ, ડોગ એટલે કૂતરો. કોણ છે? એનિમલ્સ એટલે પ્રાણીઓ છે ને. કાઉ, બોફેલો, ટાઈગર આ બધા સેમાં આવે? એનિમલ્સમાં. પછી કોક એટલે કુકડો, પણ શું છે? એનિમલ્સ છે. પછી થિંગ્સ એટલે વસ્તુ. આ સ્ટીક હોય, આ ચોક સ્ટીક હોય, આ ટીવી હોય, આ બોર્ડ હોય, આ બધું શું છે? થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ. જો કેક, વાવ, કેક ભાવે છે ને, યસ. સ્વીટ સ્વીટ અને સોફ્ટ સોફ્ટ, યસ. કેક એટલે મસ્તની કેક ખાલી એ. અને બોલ, આ બધું શું છે? બેટ, બોલ, સ્ટમ્પ, આ બધું શું છે? થિંગ્સ એટલે વસ્તુઓ. તો શું કે છે? નેમિંગ વર્ડ્સ આર કોલ્ડ નાઉન્સ. એટલે શું છે? નામના શબ્દોને નાઉન્સ કહે છે. નામના જે શબ્દો હોય એને ઇંગ્લિશમાં શું બોલાય છે? નાઉન્સ. નાઉન્સ એટલે નામ. તો હવે આપણે આગળ જોઈએ એક્સરસાઇઝ એ. એક્સરસાઇઝ એ શું છે? પુટ. પુટ એટલે મૂકવું. પુટ ધીસ નેમિંગ વર્ડ્સ. નેમિંગ વર્ડ્સ એટલે નામના શબ્દો. ઇન ધ કરેક્ટ. કરેક્ટ એટલે સાચા. અને ગ્રુપ એટલે ભાગ, વિભાગ. બરાબર ને? આમાં શું કરવાનું છે કે અહીંયા જે આ બધા અલગ અલગ પિક્ચર સાથે નામ આપેલા છે એને ચાર પાર્ટમાં વહેંચવાના છે. થિંગ્સ, એનિમલ્સ, પીપલ અને પ્લેસીસ. તો આપણે જોઈએ સૌ પહેલા છે ચેર. ચેર એટલે ખુરશી. ક્યાં આવશે? યસ, ચેર એ શું છે? થિંગ્સ છે. શું છે? થિંગ્સ છે. તો એ શેમાં આવશે? ચેર. જો લખ્યું ને, ક્યાં લખ્યું? તો કે થિંગ્સ એટલે વસ્તુમાં. પણ આપણે જયારે ઇંગ્લિશ લખીએ ત્યારે નીચેની લાઈનને અડાડીને જ લખાય છે. એકદમ નિયમ મુજબ પ્રોપર રીતે લખવાનું છે. ઓકે, આ ચેરની જગ્યાએ ટેબલ હોત તો આપણે ક્યાં લખત? ઓબ્વિયસલી ટેબલ પર એક થિંગ્સ એટલે વસ્તુ છે, તો અહીંયા જ લખત ને. યસ. પછી મસ્ત મસ્ત કલરફુલ ફેધર. ફેધર એટલે પીછા. તો આ પીછા વાળું મોર છે એને આપણે ક્યાં લખીશું? એ કોણ છે? તો બર્ડ્સ અને એનિમલ્સ, બધું એનિમલ્સ પાર્ટમાં જ આવી જાય છે. એટલે આ પીકોકને આપણે ક્યાં લખીશું? એનિમલમાં.
બરાબર ને, ડવ, સ્પેરો, પીજન, ક્રો, પેરોટ, ટાઈગર, એલિફન્ટ, ડોગ, ડોન્કી, કેમલ, આ બધા જ શું છે? એનિમલ્સ. એટલે આ કોઈ પણ નામ હોય તો આપણે ક્યાં વિભાગમાં, ક્યાં ગ્રુપમાં લખશું? એનિમલ ગ્રુપમાં. બરાબર ને ફ્રેન્ડ્સ? પછી છે સ્કૂલ. આપણી સ્કૂલ છે એ શું છે? એક જગ્યા છે ને. જગ્યાની ઇંગ્લિશમાં શું બોલવાનું? પ્લેસીસ. શું બોલવાનું? પ્લેસીસ. તો સ્કૂલ ક્યાં લખેલી છે? પ્લેસીસમાં. બરાબર ને? પછી છે બુક. બુક એટલે ચોપડી. એ શું છે? તો કે થિંગ્સ છે. થિંગ્સ એટલે વસ્તુ છે. તો થિંગ્સમાં લખાણી ને, થિંગ્સના ગ્રુપમાં. યસ. પછી એક સરસ મજાની લેડી છે. લેડી એટલે સ્ત્રી. તો સ્ત્રી કોણ છે? પીપલ એટલે માણસ છે. તો LADY લેડી પીપલ ગ્રુપમાં લખ્યું. તો કે યસ. પછી આ બાજુ છે SHELL સેલ એટલે સંઘ. છીપલા હોય ને, તો આ સેલ ઇસેમાં આવશે. ઈ શું છે? ઓબ્વિયસલી થિંગ્સ એટલે વસ્તુ છે. તો થિંગ્સમાં સેલ લખેલું છે. તો કે યસ. પછી આપણે નેક્સ્ટ જોઈએ તો શું આવે છે ફ્રેન્ડ્સ? માઉસ. માઉસ એટલે ઉંદર. તો આપણા આ ઉંદરભાઈ ક્યાં આવશે? યસ, એનિમલ્સમાં. એનિમલ્સમાં શું આવશે? માઉસ. કેમ? કારણ કે એક પ્રાણી છે. એની નીચે કોણ આવે છે? ડોક્ટર ભાર. ડોક્ટર એ માણસ હોય? હા, હોય ને. તો માણસ એટલે પીપલ. તો પીપલ ગ્રુપમાં શું લખાયું? ડોક્ટર. બરાબર ને? પછી આ હે મસ્ત નો દરિયા કિનારો, ઠંડા ઠંડા મસ્ત પાણીના મોજા, વેવ્સ જતા હોય, બહુ મજા આવે ને. આ છે બીચ. તો બીચ છે, બીચ એટલે દરિયા કિનારો. તો એ શું છે? વસ્તુ છે? નહીં, થિંગ્સ નથી. એનિમલ્સ છે? નહીં, પ્રાણી નથી. પીપલ છે? માણસ છે? તો કે નથી. તો શું છે? પ્લેસીસ. તો પ્લેસીસ ગ્રુપમાં બીચ લખાણું? તો કે યસ, પ્લેસીસ છે. પછી છે હોસ્પિટલ. તમે હોસ્પિટલ જાઓ છો ને, એ પણ શું છે? પ્લેસીસ. બરાબર ને? દેન અહીંયા છે બી. બી ડબલ બી એટલે મધમાખી. તો આ બી શું છે? ઓબ્વિયસલી બર્ડ્સ, એનિમલ એન્ડ ઇન્સેક્ટ્સ એમાં આવે. તો કે એનિમલ ગ્રુપમાં. તો એનિમલમાં શું આવશે? બી. અને આપણો આજનો લાસ્ટ છે ક્લાઉન. ક્લાઉન એટલે જોકર. જોકર કોણ છે? તો કે પીપલ, માણસ જ હોય છે ને. તો એ ક્યાં આવશે? ક્લાઉન એટલે પીપલ ગ્રુપમાં આવશે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો આ રીતે તમે બધાએ ચાર ગ્રુપ્સમાં નાઉન્સને ઇન્ડિકેટ કર્યા. કયા? તો કે પીપલ, પછી પ્લેસીસ, એનિમલ્સ એન્ડ થિંગ્સ, માણસ, જગ્યા, વસ્તુ અને પ્રાણી. બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ ફિશ આર ઓલ્સો નોન. નોન એટલે જાણતા. એઝ એટલે પ્રમાણ. એનિમલ્સ એટલે શું? કે છે પક્ષી, જંતુ અને માછી પણ પ્રાણી તરીકે જ ઓળખાય છે. બરાબર ને ફ્રેન્ડ્સ? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે નાઉન્સ કયા કયા છે અને એના કેટલા વિભાગ છે. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.